કેમ છો મારા વાલા બાળકો, મારી શેલ્ફ હર્ષા અવસી, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું ચેપ્ટર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં પેર ઓફ લિનિયર ઇક્વેશન ઇન ટુ વેરિયેબલ્સ માં ચેપ્ટર 3.6 લઈને આવી છું. 3.6 ની અંદર ક્વેશ્ચન નંબર 2 નો ફર્સ્ટ આપણે જોઈએ. ઋતુ પ્રવાહની દિશામાં 20 કિલોમીટર અંતર 2 કલાકમાં અને પ્રવાહની સામી દિશામાં 4 કિલોમીટર અંતર 2 કલાકમાં કાપે છે. તો શું પૂછેલું છે? સ્થિર પાણીમાં ઝડપ અને પ્રવાહની ઝડપ. તમે નદી જોઈ હશે, નદીનું પાણી એક તરફ વહેતું હોય, બંને બાજુ તો નહીં વહેતું હોય, એક જ તરફ વહેતું હશે. હવે ઋતુ પ્રવાહની દિશામાં જાય છે, તો શું કીધેલું છે? ઋતુની ઝડપ પણ શોધવાની છે અને આ નદીના પાણીના પ્રવાહની ઝડપ પણ શોધવાની છે. પહેલા આપણે ધારી લઈએ સ્થિર પાણીમાં. ધારો કે ઋતુની સ્થિર પાણીમાં પાણી સ્થિર છે, તો ઋતુની ઝડપ કેટલી હોય કેવો? ધારો કે ઋતુની સ્થિર પાણીમાં ઝડપ બરાબર x કિલોમીટર પ્રતિ કલાક, એટલે 1 કલાકની અંદર ઋતુ x કિલોમીટર અંતર કાપે છે. હવે શું કીધું? શું પૂછ્યું છે? પ્રવાહની ઝડપ શોધો, એટલે આપણે પ્રવાહની પણ ધારી લઈએ. ધારો કે પાણીના પ્રવાહની ઝડપ, ના પાણીનો પ્રવાહ વહે છે, પાણીના પ્રવાહની ઝડપ બરાબર y કિલોમીટર પ્રતિ કલાક. હવે તમને શું કીધેલું છે? પ્રવાહની દિશામાં પ્રવાહ, પાણીનો પ્રવાહ આ તરફ છે, ઋતુ પણ આ તરફ જશે, મતલબ પ્રવાહ y છે, ઋતુની ઝડપ x છે, તો x ની અંદર ઉમેરાશે. હવે શું લખશું આપણે? પ્રવાહની દિશામાં ઋતુની ઝડપ બરાબર, જો ઋતુની ઝડપ તો x ધારેલી છે, પણ પ્રવાહની ઝડપ હોય, પ્રવાહ પણ આ તરફ છે, એટલે ઋતુને ધક્કો મારશે, એટલે પ્રવાહની દિશામાં ઋતુની ઝડપ ઇઝ ઇક્વલ ટુ x + y કિલોમીટર પ્રતિ કલાક. હવે ઋતુ આમની જગ્યાએ આમ તરફ ફરી પાછી આવે છે, તો પ્રવાહ એને સામો ધક્કો આપશે, માટે સામા પ્રવાહે y શું થશે? માઇનસ થશે. ઓકે, તો લખી દે, સામા પ્રવાહે ઋતુની ઝડપ બરાબર x માઇનસ y કિલોમીટર પ્રતિ કલાક. ક્લિયર? ઓકે, જો તમને મારો વિડિયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. હવે આપણે એક સાયન્સમાં સૂત્ર જોયું છે, ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતરના છેદમાં સમય. તો સમયનું સૂત્ર શું થશે? સમય ઇઝ ઇક્વલ ટુ અંતરના છેદમાં ઝડપ. ચાલો એ સૂત્રને આપણે અહીંયા યુઝ કરશું. હવે અહીંયા શું કીધું છે? ઋતુ પ્રવાહની દિશામાં 20 કિલોમીટર અંતર 2 કલાકમાં કાપે છે. લખી દઈએ આખું, ઋતુ પ્રવાહની દિશામાં, ખાસ યાદ રાખજો, પ્રવાહની દિશામાં 20 કિલોમીટર અંતર 2 કલાકમાં કાપે છે. માટે તમારું સમીકરણ શું બનશે? સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. સમય કેટલો લઈ છે? 2 કલાક. શું લખશું? 2. અંતર કેટલા કેટલા કિલોમીટર અંતર કાપે છે? 20, એટલે અંતર ઉપર આવશે. છેદમાં ઝડપ, ઝડપ તમારી પ્રવાહની દિશાની ઝડપ કેટલી છે? ઋતુની ઝડપ x + y, એટલે અહીંયા શું થશે? x + y. ક્લિયર? હવે જોઈ લઈએ, x + y એ 2 સાથે ગુણાશે. 2x, સોરી હું કરીને જ બતાવું છું, 2 ઇન્ટુ એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 20. ચલો આ બેને નીચે ભાગી લઈએ, તો કેટલા થાય? 10 દુ 20 થયા. માટે પહેલું સમીકરણ બનશે એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 10, ઇક્વેશન નંબર 1 આપી દો. ક્લિયર? સમજ પડી ગઈ? આ બે અહીંયા આવશે, એક્સ પ્લસ વાય નીચે જશે, બેને અંદર લઈને પછી કોમન કાઢશે તો પણ ચાલશે, ખ્યાલ આવી ગયો છે. હવે ફરીથી જો પ્રવાહની સામેની દિશામાં 4 કિલોમીટર અંતર 2 કલાકમાં કાપે છે. ફરીથી લો, ઋતુ પ્રવાહની સામેની દિશામાં 4 કિલોમીટર અંતર 2 કલાકમાં કાપે છે. ઓકે, ગુડ. ફરીથી આપણે જોઈએ સમય બરાબર. ચાલો સમય તો એને 2 કલાક જ લીધેલો છે. ચાલો અંતર કેટલું છે? અંતર
काम बराबर एक ना छेद मां x भाग आखा दिवस मां एक स्त्री अठला भाग नो काम करे छे ख्याल आयो करेलो काम एक भाग ते माटे लागतो समय दिवस काम ने महत्व याद छे ने तमने यस એટલે એક સ્ત્રી એક દિવસમાં કરેલું કામ એકના છેદમાં x ભાગ તો તેવી જ રીતે એક પુરુષ ને એક દિવસમાં એક પુરુષે એક દિવસમાં કરેલ કામ બરાબર એકના છેદમાં y ભાગ ચાલો એક સ્ત્રી એક દિવસમાં એકના છેદમાં x કામ કરે તો બે સ્ત્રી કેટલા કામ કરશે બેના છેદમાં x ત્રણ સ્ત્રી બેના છેદ ત્રણના છેદમાં x ભાગ એવી જ રીતે પુરુષ તો અહીંયા તમને શું કીધું બે સ્ત્રી અને પાંચ પુરુષ ચલો એક સ્ત્રી ને એકના છેદમાં x ભાગ તો બે સ્ત્રી ને કેટલા ભાગ બે ગુણ્યા એકના છેદમાં x એટલે બેના છેદમાં x થશે ચલો એવી જ રીતે પાંચ પુરુષ તો પુરુષ ને અહીંયા શું ધારેલું છે ભાઈ તો એક પુરુષ ને એકના છેદમાં y ભાગ તો પાંચ પુરુષ ને કેટલા થશે पांच गुणी एक ना छेद में y बराबर पांच ना छेद में y तो से क्लियर अब तो आपने डिटेल लगता ना थी तब मैं समझा भी दी दूँ अबे हम लग सो सो लग सो बेस्त्री अने पांच पुरुषों साथे मरी बेस्त्री अने पांच पुरुषों साथे मरी काम करता लागतो समय चलो बे पुरुष बे स्त्री और पांच पुरुष एक स्त्री तो एक ना छेद में x तो बे स्त्री तो बिना छेद में x तो से एक पुरुष तो एक ना छेद में y तो पांच पुरुष तो पांच ना छेद में y तो से એટલે આટલું કામ બે સ્ત્રી અને પાંચ પુરુષ સાથે મળી કામ કરતા લાગતો સમય બરાબર આ એક દિવસ સોરી काम करता एक दिवस में काम कर करेलू छे तो आपणे शुं लखशुं साथे मळी एक दिवस में करेलू काम बराबर बे ना छेद बे स्त्री छे एटले बे ना छेद में x प्लस पांच पुरुष छे एटले पांच ना छेद में y क्लियर आ लोको एक दिवस में आटलू काम करे छे जो समझी लेजो फरी बे स्त्री अने पांच पुरुषो साथे मळी एक दिवस में करेलू काम એટલે એક દિવસ માં આટલું કામ કરે બોલો એક દિવસ માં આટલું તો ચાર દિવસ માં કેટલું કામ કરશે ચાર ગુણ્યા આટલો થશે ભાગ હવે શું લખશું આપણે એ જ રીતે બે સ્ત્રી અને પાંચ પુરુષ હોય સાથે મળે ચાર દિવસ માં એક કામ કરે છે एक दिवस मार लो तो चार दिवस मार के टूट ले चार वाले कमाल से चार काउंस मार टू अपन एक्स प्लस पांच ना छेद में वाई बद्दू भेगा पड़ी ने एक काम करे हवे आचार क्या जैसे छेद में मतलब दिवस नो एक चतुर्थांश भाग जेट लोई लोगों काम करे ना केच मार टू अपन एक्स प्लस फाइव अपन वाई इज इक्वल टू वन अपॉन फोर આગલા જ વિડિયોમાં આપણે જોઈએ છેદમાં x અને છેદમાં y હોય તો આપણે ધારી લેવું પડશે હવે આપણે બીજું સમીકરણ બનાવશું આ ક્લિયર થઈ ગયું હોય તો નોટ ડાઉન કરી લેજો હવે બીજું સમીકરણ અહીંયાથી બનશે ત્રણ સ્ત્રીઓ અને છ પુરુષો તે જ કામ સોંપવામાં આવે તો ત્રણ દિવસમાં પૂરું કરે છે તો હવે આપણે લખી દઈએ તેવી જ રીતે ફરીથી બધું કરવાની જરૂર નથી હવે લખી દઈએ તેવી જ રીતે ત્રણ સ્ત્રીઓ અને છ પુરુષો તે જ કામ ત્રણ દિવસમાં પૂરું કરે છે ચાલો સ્ત્રીઓ કેટલી છે ત્રણ એટલે આપણે શું લખશું ત્રણ ના છેદમાં x પુરુષો કેટલા છે છ છ ના છેદમાં y અને એક દિવસનો ત્રીજો ભાગ એક ના છેદમાં ત્રણ જેટલું કામ કરે છે આ તમને સમીકરણ નંબર 1 મળે છે અહીંયા સમીકરણ નંબર 2 મળે છે હવે આપણે થોડું સાદરૂપ આપી દઈએ જોઈ લઈએ હું એક સમીકરણ પહેલું સમીકરણ પણ અહીંયા ઉપર જ લખી દઉં છું 2 upon x plus 5 upon y is equal to 1 upon 4
अभी क्या जो ये 3/x + 6/y = 1/3 फर्स्ट इक्वेशन 2/x + 5/y = 1/3 आ इक्वेशन नंबर 1 છે હવે આપણે શું કરશું ગઈકાલે જે કરેલું તે જ રીતે 1/x = a 1/y = b લેતા ચાલો હવે આપણું સમીકરણ પાસે 1/x એટલે આટલેથી આટલું આખું શું ધારેલું છે આપણે a આ એક સમજો 3 × a તો આપણું શું થશે 3a + 6b = 1/3 એવી જ રીતે અહીંયા આ સમીકરણ 2a + 5b = 1/4 લસા લેશું કેમ કે આના છેદમાં એક છે એક છે કશું નથી એક એક ઓકે અહીંયા 3 વડે કોણ 3 × 9a + 6 × 18b = 1 અહીંયા આની છેદમાં 3 છે લસા 3 છે શું આવી આપણા 9a + 18b = 1 એવી જ રીતે અહીંયા 4 × 8a + 5 × 20b = 1 8a + 20b = 1 હવે આને આપણે 1 છે તેને આપણે શું ધારશું હવે 3 અને આ 4 જોઈ લે લખી દો આપણું ત્રીજું સમીકરણ 8a + 20b = 1 9a + 18b = 1 હવે મારે લોકની રીતે ચોકડીની રીતે કોઈ પણ રીતે કરી શકો તમે પણ વિડિયો પોઝ કરીને કોઈ પણ રીતે દરેક રીત શીખી ગયેલા છે બૈજિક રીત પૈકીની કોઈ પણ રીતે આ સમ કરી શકો છો મારે હવે એના સહગુણોને સરખાવવું હોય તો હું શું કરીશ જે ઇક્વેશન નંબર 3 છે હું અહીંયા નંબર આપું છું ફરી ઇક્વેશન નંબર 3 છે તેને મારે 9 વડે મલ્ટીપ્લાય કરવા પડશે અને ઇક્વેશન નંબર 4 છે તેને મારે કેટલા વડે મલ્ટીપ્લાય કરવા પડશે 8 વડે એટલે 8 × 9 = 72 અને થઈ જશે સહગુણકો સરખા એના સહગુણકો સરખા થશે એટલે આપણે એને લોક કરી નાખશું લખી દે ઓકે સમીકરણ 3 ને 9 વડે અને સમીકરણ 4 ને 8 વડે ગુણી શું કરીશ બંનેના ચિહ્નો સરખા છે એટલે મારે બાદબાકી કરવી પડશે ગુણી બાદબાકી કરતા આ થઈ ગયો છે નોટ ડાઉન જોઈ લઈએ (8) = 9 (8) = 8 + 72 a + 180 b = 9 (8) = 9 = 8 + 18 b = 9 એવી જ રીતે 8 × 9 = 72 a + 18 b = 8 = 8 જોઈ લો ફરી 72 a + 180 b = 9 (72 a + 144 b = 8) હવે મેં શું કીધું બાદબાકી કરતા શબ્દ ભૂલી ગઈ છું બાદબાકી કરતા છે એટલે માઇનસ 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 ચિહ્ન ચેન્જ થઈ જશે ચાલો 72 a 72 a જતા રહીએ લોક થઈ ગયો એનો હવે શું રહ્યું b b ની વેલ્યુ મળી જશે 180 - 144 (10 માંથી 4 = 6 7 માંથી 4 = 4 × 3 = 36b) મોટી સંખ્યા પ્લસ છે પ્લસ જ આવશે 9 માંથી 8 = 1 b = 1/36 આપણને b ની વેલ્યુ મળી b = 1/36 ને સમીકરણ નંબર 3 માં મૂકતા જે સમીકરણ 3 છે તેમાં મૂકવાનું છે હવે આપણું ત્રીજું સમીકરણ કયું છે 8a + 20 × 1/36 કેમ લખ્યું કારણ કે b ની જગ્યાએ 1/36 = 1 ચાલો જોઈએ 4 × 5 = 20 અને 9 × 6 = 36 4 × 4 = 8 a + 5/9 = 1 ચાલો લસા કેટલો આવશે 9 મળશે આપણને ઓકે ચાલો 9 વડે ગુણશું 8 × 9 આના છેદમાં 1 છે 1 છે 8 × 9 = 72 a + 5 =
72 a is equal to 9 minus 5 k. Therefore, 72 a is equal to no mathi 5 jase kitla avse 4. Mate a is equal to 4 upon 72. 18 chok 72 a is equal to 1 upon 18. Chalo a ane b ni value mali gayi. Okay. A ane b ni value apanne mali gayi. Par apane shu karvanu che? X ane y ni value midavani che. To apne faridi shu karshu nadam kari lidu. Hai. अगला वीडियो में आपने करी ज गईला छे सीखी गईला छे शू करी 1 upon x is equal to आपने a धारेला छे चलो 1 upon x is equal to any value कितली छे 1 upon 18 क्रॉस मल्टीप्लिकेशन થશે આ x સાથે ગુણાશે x x એટલે 18 is equal to x માટે x is equal to 18 આવી ગયા એટલે x સ્ત્રીને સ્વતંત્ર રીતે કામ કરતા લાગતો સમય આપણે મળી ગયો 18 દિવસ स्वतंत्र रीते काम करता लागतो समय बराबर 18 दिवस एक पुरुष ने स्वतंत्र रीते काम करता लागतो समय बराबर कितना था 36 दिवस फाइनल आंसर लखसू एक स्त्री ने स्वतंत्र रीते काम करता लागतो समय बराबर चलो स्त्री ने सुधारेलू एक्स 18 दिवस एक स्त्री एकली काम करे तो एक काम 18 दिवस में पूरु करे हवे एक पुरुष ने स्वतंत्र रीते काम करता लागतो समय बराबर 36 दिवस ओके क्लियर आ सबने बे वार करजो ओके हवे जो ये थर्ड वतन जवा माटे 300 किलोमीटर नी मुसाफरी अंशत मतलब थोड़ी ट्रेन द्वारा अने थोड़ी बस द्वारा ए जाय छे कुल 300 किलोमीटर नी मुसाफरी करे छे जो 60 किलोमीटर नी मुसाफरी ट्रेन द्वारा करे बाकी नी बस द्वारा ए वतन जवा माटे ने 4 कलाक थाय छे हवे ट्रेन द्वारा 100 किलोमीटर आवती वखत अने बाकी नी मुसाफरी बस द्वारा करी वतन पहोंचता 10 मिनिट वधु लागे तो ट्रेन અને બસની પ્રતિ કલાક સરેરાશ ઝડપ શું સૌથી પહેલા લાસ્ટ જે ફાઇનલ લાઈન છે તે આપણે જોઈ લેવાની અને તે ધારી લેવાની ધારો કે ટ્રેનની સરેરાશ ઝડપ બરાબર x કિલોમીટર પ્રતિ કલાક ચલો ટ્રેનની x ધારી બસની સુધારશું હોય બસની સરેરાશ ઝડપ બરાબર y કિલોમીટર પ્રતિ કલાક હવે આપણે એક સૂત્ર બની ગયા છે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય તો સમય બરાબર અંતરના છેદમાં ઝડપ આ સૂત્રને આપણે યુઝ કરશું હવે જોઈએ રૂહી 300 કિલોમીટરની મુસાફરી કરે છે તેમાં ट्रेन द्वारा कितनी करे छे 60 किलोमीटर ट्रेन द्वारा करे छे तो ट्रेन द्वारा कपातो अंतर बराबर जो ट्रेन द्वारा करेली मुसाफरी बराबर 60 किलोमीटर करे छे हवे बस द्वारा करेली मुसाफरी कुल 300 किलोमीटर अंतर कापे छे 300 किलोमीटर अंतर कापे छे 60 किलोमीटर जो ट्रेन द्वारा हो तो बस द्वारा शू 300 माइनस 60 એટલે કેટલા જવાબ આવ્યો તમારો 240 કિલોમીટર એ બસ દ્વારા કરે છે હવે લખી દઈએ રૂહી એ ટ્રેન દ્વારા કેટલા કિલોમીટર 60 કિલોમીટર અંતર 60 કિલોમીટર અંતર ટ્રેન દ્વારા કાપતા કોને રૂહી
साइठ किलोमीटर अंतर ट्रेन द्वारा कपाता लागतो समय बराबर रूहीने केटलो समय लागशे अंतरना छेदमां जड़। चलो अंतर केटलू कापे छे 60 किलोमीटर। चलो ट्रेन द्वारा ट्रेन नी सरेराश झड़प झड़प आपणे पूछेली छे झड़प केटली छे x એટલે समय केटलो थशे 60 किलोमीटर अंतर ट्रेन द्वारा कापता लागतो समय 60 ना छेदमां x। हवे बस द्वारा केटलू छे 240 तो लखी दईए 240 किलोमीटर अंतर बस द्वारा कपाता लागतो समय बराबर। चलो 240 समय बराबर अंतर ना छेद में झड़प अंतर केटलू छे 240 अने बस द्वारा आपणे बस नी सरेराश झड़प केटली छे y એટલે 240 ना छेद में y कुल केटलो समय लागे छे ने वतन पहुंचता 4 कलाक लागे छे। कुल 4 कलाक नो એટલે ટ્રેન અને બસ બંને મળીને 4 કલાકનો સમય લે છે। માટ જોઈએ બસ દ્વારા ટ્રેન દ્વારા કાપેલું અંતર વત્તા બસ દ્વારા મતલબ ટોટલ સમય 4 છે એટલે 60 ના છેદમાં x + 240 ના છેદમાં y = 4। 14 1 માંથી 4 કોમન નીકળી જશે। ચાલો 15 4 60 શું થશે 15 ના છેદમાં x प्लस छो चौक चौबीस એટલે 60 ના છેદમાં y is equal to 1 કારણ કે 4 કોમન નીકળી જાય છે થઈ ગયું। અહીંયા ઇક્વેશન 1 આપી દઈએ હજી આપણે સાદરૂપ આપવાનું બાકી છે પણ આપી દઈએ। હવે ફરીથી જોઈએ હવે ટ્રેન દ્વારા જો તે ટ્રેન દ્વારા 100 કિલોમીટર નું અંતર કાપતે એટલે ટ્રેન દ્વારા કપાતું અંતર બરાબર बराबर 100 किलोमीटर। चलो कुल 300 किलोमीटर નું એને અંતર કાપવું છે ટ્રેન દ્વારા 100 કિલોમીટર કાપી દીધું તો બસ દ્વારા કપાતું અંતર બરાબર બરાબર 200 કિલોમીટર। ચલો ફરીથી આપણે એ જ વસ્તુ લખશું 100 કિલોમીટર અંતર 100 કિલોમીટર અંતર ट्रेन द्वारा कपाता लागतो समय बराबर 100 ना छेद मां x। एवी ज रीते 200 किलोमीटर अंतर बस द्वारा कपाता लागतो समय बराबर 200 ના છેદમાં y। આપણે આગળ સૂત્રો જોયા જ ગયા છે હવે તમને શું કીધું વાંચો તો તેને વતન પહોંચતા 10 મિનિટ વધુ લાગે છે। હવે જો બસ અને ટ્રેન દ્વારા એ લોકો આટલા આટલા કિલોમીટર કરે છે તો તેને 10 મિનિટ વધારે લાગે પહેલા કેટલી લાગતી હતી 4 કલાક લાગતા હવે 4 કલાકની અંદર બીજી 10 મિનિટ ઉમેરી એટલે 4 કલાક 10 મિનિટ ओके okay, हम साफ करू छु नोट डाउन करी लीधो हस पहला हम कलाक अने मिनिट ने समझाय 4 कलाक अने 10 मिनिट आटलो समय ले छे बराबर 4 कलाक तो खरा 4 + 10 मिनिट ने आपणे कलाक मां फेरवू होय तो जोयो 60 मिनिट बराबर 1 कलाक माटे 10 मिनिट बराबर 10 गुणिया 1 ना छेद में 60 એટલે 10 ના છેદ માં 60 એટલે 1 ના છેદ માં 6 કલાક થશે એટલે 4 + 1 / 6 એટલે 4 ગુણ્યા 1 ના છેદ 4 ગુણ્યા 1 ના છેદ માં 6 થશે આટલા કલાક લાગશે કલાક વધુ લે છે એટલે પહેલા કરતા આટલા કલાક વધારે લે છે। આપણે લખી દઈએ કુલ સમય બરાબર 4 ગુણ્યા 1 ના છેદ માં 6 કલાક कुल 4 गुणा 1 ना छेद में 6 कलाक नो समय ले छे माटे चलो फर्स्ट इक्वेशन तो आपको बनी गयो छे જોઈ લઈએ સેકન્ડ 100 ના છેદ માં x + 200 ના છેદ માં y બરાબર 4 गुणा 1 ના છેદ માં 6 100 ના છેદ માં x
प्लस 200 ना छेद में 12 6 24 ने 25 ना छेद में 6 क्लियर जो બધામાંથી 25 કોમન નીકળી જાય છે 25 4 100 25 8 200 બધી જગ્યાથી નીકળે છે એટલે 25 ને કોમન કાઢી લો 4 upon x plus 8 upon y is equal to 1 upon 6 થયું આપણને ફર્સ્ટ ઇક્વેશન આ મળે છે સેકન્ડ ઇક્વેશન આ મળે છે હવે આપણે શું ધારી લઈએ a અને b ધારી લઈએ જોઈ લઈએ एक ना छेद मा x is equal to a एक ना छेद मा y is equal to b ले चलो 15 ना छेद मा x छे એટલે 15 એ થઈ જશે એટલે 15a plus 60b is equal to કેટલા છે આપણી પાસે 1 ઇક્વેશન નંબર 3 એવી જ રીતે અહીંયા જોઈએ 4a plus 8b is equal to 1 upon 6 चलो અહીંયા તમારે લસાઅ લેવો પડશે જોઈએ અહીંયા ઇક્વેશન નંબર 4 આપતા પહેલા લસાઅ લઈએ પછી સાદું કરીએ 1 અને 1 ચા ના છેદમાં ચાલો આને 6 વડે ગુણશું અને પણ 6 વડે ગુણશું અને એને 1 વડે 6 6 24a plus 8 6 48 48b is equal to 1 into 1 1 થશે આ ઇક્વેશન નંબર તમારું 4 છે હવે આપણે લોકની રીતે કરીએ તો બરાબર છે પણ મારે જો આ દાખલાને ચોકડી ગુણાકારની રીતે કરવો હોય તો શું આને 3 અને 4 આપો તે યોગ્ય ગણાશે નહીં ગણાય સામાન્ય નહીં ગણાશે કારણ કે આપણે ચોકડી ગુણાકારમાં કમ્પલ્સરી પ્રમાણિક સ્વરૂપે ફેરવવું પડે અને પ્રમાણિક સ્વરૂપ એટલે શું ax + by = 0 સ્વરૂપે ફેરવો ax + by + c = 0 તો આપણે અહીંયા શું કરશું ax प्लस बी वाय वन आतर वाव से ले माइनस वन इज इक्वल टू जीरो जो मारे चौकड़ी नहीं रीते कर भी होई तो चलो ये भी 24a प्लस 48b माइनस वन इज इक्वल टू जीरो क्लियर समझ पड़ी गई अब ये आधा अगला ने अपने चौकड़ी गुणा करनी रीते ट्राई करिए जो ही ले ए अने बी स्वरूपे छे એટલે આપણે શું લખશું a is equal to b is equal to sorry 1 चलो a એટલે એના સહગુણકોને ઢાંકી દો શું રહેશે 60 48 લખી દો sin અને 48 અને અચળ પદ કયું છે -1 -1 લઈ લો -1 -1 -1 હવે b ના સહગુણકો બંધ કરી દેશું ઢાંકી દેશું શું રહેશે 15 અને 24 લખી દો 15 અને 24 હવે 15 અને 24 સેમ અહીંયા લઈ લેશું 15 અને 24 ઓકે હવે જોઈ લો અચળ પદને દબાવી દેશું શું બાકી રહ્યું 60 અને 48 તો લખી દો 60 અને 48 હવે આપણે ચોકડી ગુણાકાર કરી દઈશું ચોકડી યાદ આવ્યું ઓકે ચાલો a sin θ cosine minus sin minus minus 48 એટલે 48 એકુ 48 minus 48 is equal to b 24 એકુ 24 minus 24 minus minus 50 clear ચાલો જોઈએ 15 गुणिया 48 कितना था 15 गुणिया 48 720 15 चौक साइन चौक 720 720 माइनस 6 चौक 24 सौ 4 बद्दी बे 6 दू 12 13 14 अन्य 0 1440 720 माइनस 1440 क्लियर जो ये एना छेद में माइनस 60 माइनस माइनस प्लस 48 इज इक्वल टू बी माइनस 24 प्लस 50 इज इक्वल टू एक ना छेद में 720 माइनस 1440 અહીંયા સુધીનું ક્લિયર થઈ ગયું હશે જોઈ લઈએ આગળ ચાલો
તેના છેદમાં -60 + 48 10 માંથી 8 જશે કેટલા રહેશે 2 5 માંથી 4 જશે 1 પણ મોટી સંખ્યાનું ચિહ્ન માઈનસ એટલે એના છેદમાં -12 is equal to b 15 માંથી 24 એટલે -9 720 માંથી 1440 720 જ રહેશે લખી દઈએ એકના છેદમાં -720 હવે આપણે શું કરશું a ને પણ અચળ પદ સાથે અને b ને પણ સરખાવી દઈશું a is equal to a ના છેદમાં -12 is equal to 1 ના છેદમાં -720 માટે a is equal to -12 upon -720 બોલો 12 6 72 યાદ છે ભૂલી ગયા માઇનસ માઇનસ જશે કેટલા રહેશે a is equal to 1 ના છેદમાં 60 એની વેલ્યુ તમને મળી ગઈ એવી જ રીતે આપણે b ની વેલ્યુ મેળવીએ b is equal to -9 upon -720 માઇનસ માઇનસ જશે 9 8 72 b is equal to 1 ના છેદમાં 80 તમારો જવાબ આવે છે 1 ના છેદમાં 80 અને 1 ના છેદમાં 60 તમે જે ધારેલું છે તે હવે લઈ લો આ નોટ ડાઉન કરી લીધું હશે આપણે જોઈ લઈએ આપણે શું ધારેલું છે 1 ના છેદમાં x બરાબર 1 માટે 1 ના છેદમાં x is equal to 1 ના છેદમાં 60 ક્રોસ મલ્ટિપ્લિકેશન થશે અને જવાબ શું આવશે માટે x is equal to 60 કિલોમીટર પ્રતિ કલાક એટલે ટ્રેનની સરેરાશ ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક મળે છે એવી જ રીતે y ને ધારેલો છે 1 ના છેદમાં y બરાબર 1 ના છેદમાં s માટે અહીંયા સોરી b લઈ લઈએ આપણે b ધારેલો છે 1 ના છેદમાં y બરાબર 1 ના છેદમાં s ક્રોસ મલ્ટિપ્લિકેશન થી શું થશે y is equal to 80 80 કિલોમીટર પ્રતિ કલાક ફાઇનલ આન્સર આપણે શું લખશું ધારો કે કાઢી નાખશું અને ફાઇનલ આન્સર લખી દેશું ટ્રેનની સરેરાશ ઝડપ x કેટલા આવ્યા 60 તો આપણે શું લખશું 60 કિલોમીટર પ્રતિ કલાક ચાલો બસની સરેરાશ ઝડપ y ધારેલી છે y કેટલા છે 80 80 કિલોમીટર પ્રતિ કલાક મતલબ એક કલાકમાં બસ 80 કિલોમીટરનું અંતર કાપે છે અને એક કલાકમાં ટ્રેન 60 કિલોમીટરનું અંતર કાપે છે ક્લિયર ઓકે આગળ ચાલીએ ઓકે અહીંયા આપણું 3.6 મતલબ ચેપ્ટર 3 પતી જાય છે પણ અમુક સ્ટુડન્ટને આ ડાઉટ હતો ગઈકાલે જે મેં હોમવર્ક આપેલું હતું 3.6 નો ક્વેશ્ચન નંબર 1 નો 8 આઠમો દાખલો મેં આપેલો તે હવે જોઈ લઈએ અને આજે જે કંઈ ચાલ્યું તેમાં કોઈ તકલીફ હોય તો મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મારો વિડીયો ગમે તો તેને લાઈક કરજો જો ચેનલ પર નવા હોય તો તેને સબસ્ક્રાઇબ કરજો બેલ આઇકનનું બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહેશે ઓકે તો આપણે જોઈ લઈએ સૌથી પહેલા ધારી લેશું 1 ના છેદમાં 3x + y is equal to a 1 ના છેદમાં 3x + -y is equal to b એટલે જ્યાં 1 3x + y છે ત્યાં a લે અને જ્યાં -y છે ત્યાં b ચલો તો આ આખું a થઈ જશે એટલે a + b is equal to 3/4 ક્લિયર હવે લસાઅ લઈએ તો શું થશે 4a + 4b is equal to 3 ઇક્વેશન નંબર 1 એવી જ રીતે હવે સેકન્ડ જો આ તમારું ઇક્વેશનમાં થઈ ગયું હવે આ આખોને તમે એ ધારેલું છે એટલે a ના છેદમાં 2 માઇનસ b ના છેદમાં માઇનસ છે એટલે તમે b ધારેલું છે b ના છેદમાં 2 is equal to -1 upon 1 લસાઅ 8 છે 4 2 8 4 2 8 અને 1 એટલે કેટલા થશે 4a - 4b is equal to -1 આ ઇક્વેશન નંબર 2 ચાલો એ કહી છે તમને 4a + 4b is equal to 3 અને 4a - 4b is equal to -1 ક્લિયર ઓકે તો જોઈ લે લોક કરી નાખી 4a + 4b is equal to 3 4a -4 b is equal to -1 અહીંયા જુઓ સહગુણકો સરખા જ છે તો આપણે લખી દેશું સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા હવે એનો સરવાળો ડાયરેક્ટ કરી નાખીએ તો આને ઉડી જશે b નો લોગ થઈ જશે ચાલો 4 + 4
4 મળી ગયા આપણને. હવે એની કિંમત ને સમીકરણ 1 માં મૂકી દો. a is equal to 1/4 ને સમીકરણ 1 માં મૂકતા ચાલો જ્યાં 1 છે એ છે ત્યાં મૂકી દો 4. ચાલો 4a plus 4b is equal to 3. a છે ત્યાં કેટલા મૂકવાના 1 ના છેદ માં 4 4 જતા રહેશે કેટલા રહેશે 1 માટે 4b is equal to 3 1 આ તરફ જશે minus 1 માટે b is equal to चलो 4b is equal to 3 માંથી 1 જાય 2 માટે b is equal to 2 ના છેદ માં 4 2 2 4 b is equal to 1/2 તમને a અને b ની વેલ્યુ મળી ગઈ આ નોટ ડાઉન કરી લીધું હશે તો આપણે જોઈ લઈએ અહીંયા ઓકે હવે જોઈએ 1 ના છેદ માં 3x + y is equal to આપણે ધારી તો a ની વેલ્યુ તમને કેટલી મળી 1 ના છેદ માં 4 एक ना छेद में 3x minus y बराबर b धारी, b की वैल्यू तुमने कितनी मिली 1/2, तो आना ऊपर ही क्रॉस मल्टीप्लिकेशन था ना, यहाँ सूत्र से 3x plus y is equal to 4, 3x minus y is equal to 2, आ इक्वेशन नंबर 3 है ना इक्वेशन नंबर 4 का कि 1 ने 2 अब डाबी दी दे लाज, चल समीकरण 3 अने 4 नो सर्वाधो करता ફરી ધ્યાન આપણ સરવાળો જ કરીશું તો y ને y નો લોગ થઈ જશે 3x + y is equal to 4 3x - y is equal to y નો લોગ થઈ ગયો 3 ને 3 6 6x is equal to 6 માટે x is equal to 6 ના છેદ માં 6 ઉડી જશે માટે x બરાબર 1 જવાબ આવી ગયો હવે તમે શું કરશો x બરાબર 1 ને સમીકરણ નંબર 3 માં મૂકતા x બરાબર 1 ને समीकरण 3 માં જે સમીકરણ નંબર 3 છે ત્યાં x ની જગ્યાએ 1 મૂકો 3 into 1 plus y is equal to 4 માટે y is equal to 4 3 આ તરફ જશે માટે minus 3 માટે y is equal to 4 માંથી 3 જશે 1 y is equal to પણ 1 આ ગયા હવે અહીંયા જોઈ લઈએ ફાઇનલ આન્સર લખી દેવો સમીકરણ યુગ્મનો ઉકેલ x y is equal to 1 1 एक्चुअली આ દાખલો ઈઝી હતો પણ વાંધો નહીં નહી ખબર પડે તો અત્યારે તો સમજ પડી ગયો છે જોઈ લેજો એવા બીજા દાખલા ગણવાની ટ્રાય કરો થેન્ક યુ ફરીથી મળીશું નેક્સ્ટ વિડિયોમાં